નામદારને ગઈકાલે અમદાવાદ કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ જ્યારે પોલીસ તેને પાછી લઈને જઈ રહી હતી તે વખતે તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો છે હવે આખો મામલો શું છે મોન્ટુ નામદાર

બોબી ઉર્ફ રાકેશ મહેતાની હત્યાનો આરોપ લાગેલો છે અને રાકેશ મહેતાની હત્યા તેને ભરબજારે લોકોની સામે કરી હતી તાકી પોતાની જે ગુંડા છે તે લોકોમાં બતાડી શકે પોતાની જમાવી શકે અને ત્યારબાદ ઘણા બધા ખાડીયાના એવા લોકો છે જેને મોન્ટુ નામદારે ફોન કરીને ધમકી પણ આપેલી છે સાથે આપને જણાવી દઈએ કે જ્યારે અસલાલી પોલીસ એને ત્યાં આગળ હવે ગુનો રજીસ્ટર કરી લીધો છે મોન્ટુ નામદારના ભાગી જવાનો અને જે નડિયાદની બિલોદરા જેલ છે ત્યાંથી એને ગઈકાલે સેશન્સ કોર્ટમાં લઈને આવ્યા હતા સેશન્સ કોર્ટમાં રજૂ કરીને જ્યારે પોલીસ ઝાપતો તેને પાછો લઈ જઈ રહી હતો તે વખતે જ અસલાલી પાસે તેને કીધું કે તેને વોશરૂમ માટે જવું છે અને ત્યાં આગળ જ્યારે પોલીસે ગાડી ઊભી રાખી તો તે ત્યાંથી ફરાર થઈ ગયો છે અત્યારે કઈ જગ્યાએ છે કારણ કે પોલીસ તેને શોધી રહી છે આજુબાજુના વિસ્તારોની અંદર પોલીસ ઝાપતો જે છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે સાથે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જેટલો મોન્ટુ નામદાર ઉપર સવાલ ઊભા થાય છે તેટલા જ સવાલ પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસ ઝાપ્તામાંથી તે ભાગી છૂટ્યો છે આ મોન્ટુ નામદારની હિસ્ટ્રી શીટર છે તેના પોતાના જ આ પહેલાં પણ એ એકવાર જેલમાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યારે ખાડીયામાં દેખાયો હતો અને ત્યારે જ તેને ફોન કરીને ભૂષણ ભટ્ટ જે તેના પૂર્વ ધારાસભ્ય છે તેમને ધમકી પણ આપી હતી સાત મહિના પહેલાં એટલે અહીંયા સવાલ એ ઊભો થાય છે જ્યારે આટલો કુખ્યાત માણસ હોય તો પોલીસ ઝાપટામાં આટલી બેદરકારી કઈ રીતે હોઈ શકે તે સવાલ પણ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે અને સાથે આપને જો જણાવી દઉં કે મોન્ટુ નામદાર જે છે તે મોન્ટુ નામદાર પોલીસને માત આપવામાં માહિર હતો આ પહેલાં પણ આવી જ રીતે તેને પોલીસને માત આપી હતી હત્યા કરનાર આરોપી મોન્ટુ નામદારની પોલીસે ધરપકડ કરી હતી અને નડિયાદની જેલમાં તેને મોકલી આપવામાં આવ્યો હતો આ પહેલાં મોન્ટુ નામદાર તેર જુલાઈથી છવ્વીસ જુલાઈ સુધી ચૌદ દિવસના વચગાળાની જામીન ઉપર પેરોલ ઉપર છૂટ્યો હતો અને સત્યાવીસમી જુલાઈ એને હાજર થવાનું હતું પરંતુ તેને પેરોલને જમ્પ કરીને તે નાસી છૂટ્યો હતો મોન્ટુ નામદાર આબુ દિલ્હી મેરઠ દેહ રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યોની અંદર ધરપકડમાંથી બચવા માટે ફરતો હતો સાથે જણાવી દઈએ કે મોન્ટુ નામદાર જેના ઉપર તેવીસ ગુના તો અત્યારે રજીસ્ટર થયેલા છે અને બુટલેગિંગના પણ ઘણા બધા કેસ તેના ઉપર રજીસ્ટર થયેલા છે મોન્ટુ નામદારની મોડે સોપ્રે જોવા જઈએ તો પોલીસથી બચવા માટે તે હંમેશા પોતાનું લોકેશન બદલતો રહેતો હતો અલગ અલગ હોટલમાં એક એક દિવસ રોકાતો હતો આ ઉપરાંત તે ટેકનિકલ સર્વેલન્સથી બચવા માટે થઈને પોતા પોતે પ્રિપેડ મોબાઈલનો ઉપયોગ કરતો હતો અને જે સિમ કાર્ડ લેતો હતો તે સિમ કાર્ડને પણ એક દિવસ બાદ યુઝ કરી તેને નષ્ટ કરી દેતો હતો તાકી તે પોલીસના ક્યાંય પણ રડારમાં ન આવી શકે આ ઉપરાંત જ્યારે તે લોકોને ફોન કરતો હતો કે કોઈની સાથે વાત કરતો હતો તો ટેકનિકલી એ રીતે વાત કરતો હતો કે તેનું લોકેશન જે જગ્યાએ છે તેના કરતાં અન્ય જગ્યાએ દેખાય આ રીત પ્રમાણે તે આખું ટેકનિકલ આ પ્રમાણે તે ટેકનિકલી પણ એવી રીતે રાખી રચના બનાવતો હતો કે તે ક્યાંય પણ પોલીસને પકડાય નહીં પરંતુ મોન્ટુ નામદારને સાયબર સેલ અને જે પોલીસની ટીમ છે અમદાવાદ પોલીસની ટીમ આ લોકોએ તેને પકડ્યો હતો તેને ટેકનિકલ સર્વેલન્સના આધાર ઉપર જ પકડવામાં આવ્યો હતો અને ઉદયપુર પાસે નાતવારા જે જગ્યા છે તે જગ્યાએથી તેને પકડવામાં આવ્યો હતો પોલીસ જાપ્તામાંથી તે હવે ફરાર થઈ ચૂક્યો છે અને પોલીસ અત્યારે મોન્ટુ નામદારને શોધી રહી છે આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર